नमस्कार विद्यार्थी मित्रों, आज आपणे धोरण 10 विज्ञान अने टेक्नोलॉजी में प्रकरण नंबर 4 कार्बन अने ना संयोजनोनो ऑनलाइन लेक्चर नंबर 9 नो अभ्यास करवा जई रह्या छे। दरेक लेक्चर नो ध्यान थी अभ्यास करजो। हवे हुं जाते रहीने क्यां क्यां भूल करू छुं, एटले तमे विडियो जुओ छो, लखो छो, त्यारे तमने खबर पड़े छे के नहीं। दरेक विडियो नी अंदर आवो एक एक प्रश्न हुं बाकी राखीश, बराबर छे, अने नेक्स्ट लेक्चर में ए सोल्व करावीश। तो खास ध्यान थी विडियो जोजो। 11-12 માટે તમે અભ્યાસ કરવા જઈ રહ્યા છો, કરવાનો હો તો તમારે આ પાયાના ગણમાં હોવું જોઈએ। જો તમને આવડશે તો એકદમ સહેલું છે, પણ તમને એક લેક્ચર બી મિસ કરી દીધો તો આનું આ તમારા માથા પર સિંહ તાંડવ કરશે, એટલે કે આનું આ તમારા માટે અઘરું થઈ જશે। તો વિદ્યાર્થી મિત્રો, આજે ઓનલાઈન લેક્ચર નંબર 9 ની અંદર આપણે એક સ્ટેપ આપણે આગળ જઈશું, બરોબર છે। બિંદુ રચના જોઈશું, પણ જુદા જુદા તત્વોની બિંદુ રચના જોઈશું। એ પહેલા આપણે ઓનલાઈન લેક્ચર નંબર 7 ની અંદર એક સાધારણ આપણે ભૂલ કરી હતી, પ્રોપાઇન, એનું આપણે જોઈ લઈએ છો। ત્રણ કાર્બન વાળો જે પ્રોપાઇલ હતો, મિથાઇલ, ઇથાઇલ, પ્રોપાઇલ, બરોબર છે। કેટલા કાર્બન અહીંયા જશે? કાર્બનની સંખ્યા 3, એનું સામાન્ય સૂત્ર છે CN H2N માઇનસ 2, બરોબર છે। એટલે શું બનશે? C3 3 2 6 ઓછા 2 4। તો સૌથી પહેલા આપણે એનું બંધારણીય સૂત્ર દોરીએ। 3 કાર્બન, આ કાર્બન વચ્ચે ત્રિબંધ, બરોબર છે, અહીંયા સિંગલ બંધ, આ કાર્બનની 3 સંયોજકતા બાકી, આ કાર્બનની બધી સંયોજકતા પૂર્ણ થઈ ગઈ, આ કાર્બનની એક સંયોજકતા બાકી, ત્યાં H લખીશું। એચ લખ્યા પછી આપણે તાળો મેળવીને કોઈ 4 હાઇડ્રોજન છે કે નહીં, 3 કાર્બન છે કે નહીં। પ્રોપાઇલ છે એટલે કાર્બન કાર્બન વચ્ચે એક, ગમે તે 2 કાર્બન વચ્ચે ત્રિબંધ છે કે નહીં, તો ઓકે છે। આના પરથી જે બંધારણીય સૂત્ર હતું, ઇલેક્ટ્રોનિક સૂત્ર જેને બિંદુ રચના કહીએ છે, એ ફરી દોરું છું કે કેવી રીતે એમાં મિસ્ટેક રહી ગઈ હતી। 3 કાર્બન દોર્યા છે, અહીંયા ત્રિબંધ છે, તો ત્રિબંધ થઈ ગયા। આ બાજુ સિંગલ બંધ છે, તો એક એક ઇલેક્ટ્રોન બતાવી સિંગલ બંધ બતાવવાના। આ બાજુ 4 હાઇડ્રોજન છે, 3 હાઇડ્રોજન છે, એ આ કાર્બનનો હાઇડ્રોજનનો એચ, આ કાર્બનનો હાઇડ્રોજનનો એચ, આ કાર્બનનો હાઇડ્રોજનનો એચ, અહીંયા સંયોજકતા પૂર્ણ થઈ ગઈ, અને એક જ સંયોજકતા બાકી, કાર્બનનો ઇલેક્ટ્રોન, હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન અને એચ, અને અષ્ટક રચના પૂર્ણ થતી બતાવી પડે। 3 × 3 = 6 અને 2 × 8, આ કાર્બનની અષ્ટક રચના પૂર્ણ થઈ ગઈ, આ કાર્બનની અષ્ટક રચના પૂર્ણ થઈ ગઈ, આ કાર્બનની આપણે દર્શાવવાની બાકી હતી, ગણતા રહેવાનું 8 થઈ ગયા, એટલે 2 4 6 8। હાઇડ્રોજનની પણ એક અષ્ટક રચના પૂર્ણ કરી દેવાની, હાઇડ્રોજનની પણ અષ્ટક રચના પૂર્ણ કરી દેવાની, લાગુ થઈ ગયો બિંદુ નિરૂપણ, ઇલેક્ટ્રોન રચના, બરોબર છે। તો આને પણ તમે ઝૂમ કરી અને જે પણ રહી ગયું છે એ દર્શાવી દેશો, અહીંયા થઈ ગયું, દરેક કાર્બનની અષ્ટક રચના પૂર્ણ થઈ ગઈ। તો વિડીયોને પોઝ કરી, ઝૂમ કરી અને તમે લખી શકો છો। હવે આપણે આજે નવા ટોપિક તરીકે આપણે આગળ જઈશું। આપણે બધે બધા આજે આપણે બિંદુ રચનાના જ અભ્યાસ કરવાના છે, પણ જુદા જુદા। સૌથી પહેલા આપણે વલય આકારની અંદર પ્રોપેન, પેન્ટેન અને હેક્ઝેન જોયું હતું, બ્યુટેન આપણે છોડી દીધું। તો હવે પહેલા આપણે બ્યુટેનની અંદર વલય રચનાનો આપણે અભ્યાસ કરીશું। તો આજનું છે નંબર 1, બ્યુટેન, એટલે કે સાયક્લોબ્યુટેન, સાયક્લોબ્યુટેન, બ્યુટેન એટલે કેટલા કાર્બન? 4 કાર્બન, અને કેવા છે અમારી રીતના ચોરસ, દરેક માં અહીંયા CH2 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 આવેલા હોય, તો પછી આના પરથી આપણે એનું બંધારણીય સૂત્ર લખી શકીએ। 4 કાર્બન અહીંયા, આ કાર્બનની 2 સંયોજકતા બાકી, CH2 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 CH2, બરોબર છે, સંયોજકતા પૂર્ણ થઈ ગઈ। આને આપણે બીજી રીતે પણ દર્શાવી શકીએ, 4 કાર્બન
અને બે સંયોજકતા બાકી બંને જગ્યાએ H H અને બે સંયોજકતા બાકી H H અને બે સંયોજકતા બાકી H H આ કાર્બનની પણ બે સંયોજકતા બાકી બંને બાજુ H H આના પરથી પણ એનું બિંદુ નિરૂપણ કરી શકાય આના પરથી આપણે સેલું પડે ખ્યાલ તો એનું બિંદુ નિરૂપણ લખવું દોરવા જઈ રહ્યા છે મારી સાથે સાથે વિડીયો પોઝ કરીને દોરશો થોડું મોટું દોર્યું છું ચાર કાર્બન બધા કાર્બન વચ્ચે સિંગલ બંધ છે તો આ ઇલેક્ટ્રોન આ કાર્બનનો આ કાર્બનનો ઇલેક્ટ્રોન આ કાર્બન આ ઇલેક્ટ્રોન બંને કે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે બરોબર છે તો બંને આ કાર્બન સાથે બે સંયોજકતા બંને બાજુ હાઇડ્રોજન સહસંયોજક બંધ સાથે જોડાયેલું છે આ કાર્બનનો ઇલેક્ટ્રોન આ હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન H આ કાર્બનનો ઇલેક્ટ્રોન હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન અને 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 H કાર્બનનો ઇલેક્ટ્રોન હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન અને H કાર્બનનો ઇલેક્ટ્રોન હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન અને H આ એનું બિંદુ નિરૂપણ થયું બિંદુ નિરૂપણ પછી અષ્ટક રચના પૂર્ણ થવી જોઈએ 2 4 6 અને 8 આ કાર્બનની અષ્ટક રચના પૂર્ણ થઈ ગઈ આ કાર્બનની પણ અષ્ટક રચના પૂર્ણ થઈ ગઈ આ કાર્બનની પણ અષ્ટક રચના પૂર્ણ થઈ ગઈ આ કાર્બનની 2 4 6 8 બરોબર દરેક 8 ઇલેક્ટ્રોન હોવા જોઈએ બરોબર આ હાઇડ્રોજનની અષ્ટક રચના અહીંયા પૂર્ણ થઈ ગઈ આ કાર્બનની અષ્ટક રચના પૂર્ણ થઈ ગઈ હાઇડ્રોજનની અષ્ટક રચના પૂર્ણ થઈ ગઈ હાઇડ્રોજનની અષ્ટક રચના પૂર્ણ થઈ ગઈ હાઇડ્રોજનની અષ્ટક રચના પૂર્ણ થઈ ગઈ લાઈન ઓવરલેપ થાય કોઈ વાંધો નહીં બને ત્યાં સુધી એટલું મોટું દોરો બરોબર છે તો આ બિંદુ નિરૂપણ પણ થઈ ગયું આપણે સાયક્લો બિંદુ નિરૂપણ જેને આપણે ઇલેક્ટ્રોન રચના તરીકે ઓળખવામાં આવે છે ઇલેક્ટ્રોન નિરૂપણ તરીકે પણ ઓળખવામાં આવે છે બરોબર છે તો આખે આખો સાયક્લોબ્યુટેન થઈ ગયો વિડીયોને પોઝ કરી તમે લખી શકો છો હવે આપણે એક નવાનું જોઈશું આપણે બેન્ઝીન આ તમારા માટે નવું છે તમારે બેન્ઝીનનું કેટલા કાર્બન આવે બધું જ અહીંયા ધ્યાનમાં રાખવાનું છે બરોબર છે આ પણ 11-12 છે પણ તમારા કોર્સની અંદર બેન્ઝીન આપેલું છે બરોબર છે એનો પણ અભ્યાસ કરીશું આપણે સલ્ફર અણુ S8 નો પણ અહીંયા આપણે અભ્યાસ કરીશું F2 ડાયફ્લોરોનો પણ અભ્યાસ કરીશું અને H2S એટલે કે હાઇડ્રોજન સલ્ફાઇડનો પણ આપણે અહીંયા 1x1 અહીંયા અભ્યાસ કરીશું બરોબર છે તો ખાસ ધ્યાન રાખી અને જો જો આજે બધા ઇલેક્ટ્રોન નિરૂપણ બને એટલા હું મોટા દોરીશ કે તમને લખતા વધુ ફાવે વિડીયોને પોઝ કરી મારી સાથે સાથે લખવાનો આગ્રહ રાખશો તો આજનું બીજું છે આપણે સલ્ફર અણુ સલ્ફર અણુની સંખ્યા S8 છે અણુમાં બિંદુ નિરૂપણ બરોબર છે S8 બરોબર છે તો ખાસ ધ્યાન રાખજો S8 એટલે એને કે એનું જે બંધારણ છે નાવડી જેવું ખાસ ધ્યાન રાખજો એનું શું છે નાવડી તમે જોવો છો ને નદીની અંદર હોય નાવડી હોય એ ટાઈપનું બીજું છે આપણે વલયાકાર આ બે શેપ આપણે જોઈશું બરોબર છે નાવડી જેવો પણ હોય વલયાકાર જેવો પણ હોય એ આપણે ખાસ અહીંયા ધ્યાનમાં રાખીશું તો સૌથી પહેલા અહીંયા આપણે જોઈશું S 3 S દોર્યા બરોબર છે આપણે એના નીચે અહીંયા 3 ને 3 5 ઇલેક્ટ્રોન 5 6 7 8 હવે આપણી પાસે કેટલા રહી ગયા 3 રહી ગયા એક અહીંયા દોરીશું એક સાધારણ ઉપર દોરીશું એક સાધારણ નીચે દોરીશું 3 પેરેલલમાં આ બેની વચ્ચે બીજા બે આ બેની વચ્ચે 1 અને
આ બેની વચ્ચે એક આપણે લીધો રહેવાનો છે અને આને સ્ટેપ બાય સ્ટેપ આપણે એમ જોઈન્ટ કરી દેવાનું થઈ ગયો આવડું નામ લીધું આવતા એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને આપણે વલયાકાર નાવડી પણ કહેવાય વલયાકાર બરોબર છે નાવડી જેવો આકાર કોનો છે સલ્ફર 8 નો બરોબર આના પરથી આપણે એનું આપણે બિંદુ રચના પણ આપણે દોરવાની છે પહેલા તો સલ્ફર છે સલ્ફરનો પરમાણુ ક્રમાંક જોઈ લઈએ સલ્ફર 100 બરોબર છે એની ઇલેક્ટ્રોન રચના 2 8 6 કે એલ એમ એમ કક્ષાની અંદર કેટલા ઇલેક્ટ્રોન છે એ પણ જોઈ લઈએ આપણે 6 ઇલેક્ટ્રોન છે 4 5 અને 6 બરોબર છે તો આની અંદર બે યુગ્મિત ઇલેક્ટ્રોનની જોડ અને બે અયુગ્મિત ઇલેક્ટ્રોન આવેલા હોય છે તેથી ધ્યાનમાં રાખી અને સલ્ફરનું આ રીતનું દોરીશું વલયાકાર હોય છે અહીંયા આપણે નાવડી જેવો છે પણ જ્યારે બિંદુ રચના દોરી અને આખો ગોળ ચક્રની અંદર આપણે સલ્ફર બતાવવાના છે 2 4 6 અને 8 બરોબર છે તો એ રીતના લાઇન્સર આપણે અહીંયા બતાવવાના છે તો ખાસ ધ્યાનમાં રાખશો સલ્ફર સલ્ફર 4 થયા આ પાંચમો છઠ્ઠો સાતમો અને આના નીચે 8 એટલે આખું ચક્ર સ્વરૂપે આપણને એનું બંધારણ જોવા મળે છે બરોબર છે તો સૌથી પહેલા જે વચ્ચેના કાર્બન ચેઇનમાં યુગ્મિત ઇલેક્ટ્રોન આપણે બતાવી દઈએ બે યુગ્મિત ઇલેક્ટ્રોનની જોડ બરોબર છે તો આપણે અહીંયા સૌથી પહેલા યુગ્મિત ઇલેક્ટ્રોનની જોડ બતાવી દીધી છે બરોબર છે અહીંયા આ રીતના બતાવ્યા કરતા બે ઇલેક્ટ્રોન ઉપર બે ઇલેક્ટ્રોન નીચે બે ઇલેક્ટ્રોન ઉપર બે ઇલેક્ટ્રોન નીચે બરોબર છે અહીંયા પણ બે ઇલેક્ટ્રોન ઉપર અને અહીંયા જે બીજા બે ઇલેક્ટ્રોન છે આપણે અહીંયા નીચે બતાવીશું બરોબર છે બધા સલ્ફરના યુગ્મિત ઇલેક્ટ્રોન બતાવી દીધા હવે આની દરેક સલ્ફરની અંદર એક એક અયુગ્મિત ઇલેક્ટ્રોન છે એને બતાવી અહીંયાની સલ્ફરની આ યુગ્મિત ઇલેક્ટ્રોન આ સલ્ફરનો આ યુગ્મિત ઇલેક્ટ્રોન આ સલ્ફરનો બીજા સલ્ફરની વાત કરીએ આનો અયુગ્મિત ઇલેક્ટ્રોન અહીંયા છે બીજો અયુગ્મિત ઇલેક્ટ્રોન અહીંયા આનો અયુગ્મિત ઇલેક્ટ્રોન અહીંયા આનો અયુગ્મિત ઇલેક્ટ્રોન અહીંયા આનો અયુગ્મિત ઇલેક્ટ્રોન અહીંયા બીજો અયુગ્મિત ઇલેક્ટ્રોન અહીંયા આનો એક અયુગ્મિત ઇલેક્ટ્રોન અહીંયા બીજો આ બાજુ આનો નીચે આનો ઉપર આનો નીચે આનો ઉપર આનો નીચે આનો ઉપર થઈ ગયા દરેક અષ્ટક રચનાની અંદર બે યુગ્મિત ઇલેક્ટ્રોન બે અયુગ્મિત ઇલેક્ટ્રોન થઈ ગયા બિંદુ રચના બની બિંદુ રચના બની ગયા પછી આપણે અષ્ટક રચના એટલે કે દરેક સલ્ફરની વચ્ચે 8-8 ઇલેક્ટ્રોન થવા જોઈએ બરોબર છે તો 2 4 6 અને 8 બરોબર છે તો આને પણ આવે મોટું તમારે ગોળ ચક્કર દોરવાનું થઈ ગયું 8 આમાં પણ 8 થવા જોઈએ 2 4 2 6 અને 2 8 અહીંયા પણ 2 4 6 અને 2 8 સ્ટેપ બાય સ્ટેપ કરશો એટલે કોઈ પણ ભૂલ ન થાય ગોળ સર્કલ પછી ગણી દેવાનું સર્કલ કર્યા પછી ગણવા જશો તો કન્ફ્યુઝ થઈ જશો 2 4 6 8 2 4 6 8 2 4 6 8 2 4 6 8 બરોબર છે તો દરેકની અષ્ટક રચના પૂર્ણ થઈ ગઈ બરોબર છે તો આ પણ બિંદુ રચના કોનું છે સલ્ફરનું છે બરોબર છે તો આને પણ વિડિયો પોઝ કરી અહીંયા ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ ગઈ અહીંયા ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ અહીંયા ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ બરોબર છે દરેક જગ્યાએ ઇલેક્ટ્રોનની ભાગીદારી થયેલી બતાવી છે આને પણ વિડિયોને પોઝ કરી ઝૂમ કરી અને તમે લખી શકો છો
બરોબર ધ્યાનથી દોરશો બરોબર છે કાંઈ કોઈ ટપકો લખવાનું ન રહી જાય કરવાનું ન રહી જાય બરોબર છે ક્યાંક ભૂલ તમને જણાય તો ધ્યાન દોરી સ્ક્રીનશોટ પાડી અને મને ધ્યાન દોરશો બરોબર છે ક્યાંક એક સૂત્રમાં આજે પણ આવશે ધ્યાન રાખજો આજે આપણે ત્રીજા નંબરનું જોઈશું આપણે બેન્ઝીન बेंजीन C6H12 बरोबर છે માં બિંદુ નિરૂપણ દર્શાવો તો આપણ કેવું છે વલયાકાર છે બરોબર છે તો સૌથી પહેલા C6H12 બરોબર છે તો આલ્કેન પ્રકારનું છે તો સૌથી પહેલા હું એનું સાદું સ્ટ્રક્ચર દોરું દરેક જગ્યાએ આપણને આંતરે આંતરે કાં તો અહીંયા તમે ડબલ બોન્ડ હોય એક છોડીને અહીંયા હોય એક છોડીને અહીંયા હોય બરોબર છે તો C6H6 એને બેન્ઝીનનું સૂત્ર કીધું C6H6 બરોબર છે આને આપણે બીજી રીતે પણ દર્શાવી શકીએ છે બરોબર છે ખાસ ધ્યાનમાં રાખજો અહીંયા એક બંધ કર્યો અહીંથી સ્ટાર્ટ કર્યો એકાંતરે બંધ કર્યો અહીંથી સ્ટાર્ટ કરીએ આ છોડી અહીંયા આ છોડી અહીંયા બરોબર છે આ પણ સ્ટ્રક્ચર ગણાય આ પણ સ્ટ્રક્ચર જણાય અને જો બંનેનું વચ્ચેનું ગણવું હોય બરોબર છે તો એને આપણે આ રીતના પણ કરી શકાય વચ્ચે ગોળ સર્કલ કરી દો અને સમજી લો કે એકાંતર છે આપણે કઈ જગ્યાએ છે એ બતાવવાની જરૂર નથી બરોબર આના આધારે તેનું રિયલ બંધારણીય સૂત્ર આપણે જોઈશું દરેક કાર્બન 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 છ કાર્બન થઈ ગયા અહીંયા આ બે કાર્બન આગળ દ્વિબંધ છે દ્વિબંધ બતાવવાનું અહીંયા સિંગલ બંધ બતાવવાનું અહીંયા દ્વિબંધ બતાવીશું અહીંયા સિંગલ બંધ અહીંયા દ્વિબંધ અહીંયા સિંગલ બંધ આની એક સંયોજકતા બાકી ત્યાં એચ લખી દેવાનું આની એક સંયોજકતા બાકી આની એક સંયોજકતા બાકી આની એક સંયોજકતા બાકી આની એક સંયોજકતા બાકી અને આની એક સંયોજકતા બાકી એવી રીતના આનું પણ આપણે એ જ રીતે દર્શાવી શકીએ છીએ અહીંયા ત્રિબંધ છે ત્રિબંધ સિંગલ બંધ ત્રિબંધ સિંગલ બંધ ત્રિબંધ એવી રીતના આની પણ એક સંયોજકતા બાકી આની 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 એક સંયોજકતા બાકી થઈ ગયું C6H6 એટલે કે બેન્ઝીનમાં બિંદુનું પણ આ બંધારણીય સૂત્ર થાય બધે બધા આ સર્વસામાન્ય આને પણ આ કહી શકાય આને પણ આ કહી શકાય આને પણ આ કહી શકાય બરોબર છે આ મિડલમાં છે બરોબર છે બધાનું સર્વસામાન્ય રૂપ આ છે બરોબર છે શોર્ટમાં આ રીતે તમે લખી શકો છો આના પરથી આ બંનેનું સર્વ બિંદુ નિરૂપણ બરોબર છે તો આપણે ગમે તે એકનું દોરીશું બરોબર છે હું આનું દોરું તો તમારે નોટમાં આ નીચેનું દોરવા બરોબર છે એ ખાસ ધ્યાનમાં રાખજો હું હવે આનું દોરવા જઈ રહ્યો છું આનું નિરૂપણ હોમવર્કમાં આપશે બરોબર છે તો ખાસ ધ્યાનમાં રાખજો આપણે છ કાર્બન બતાવવાના છે એક બે ત્રણ ચાર પાંચ અને છ આ બે કાર્બન વચ્ચે દ્વિબંધ છે તો ત્યાં ઘડી બે બે ઇલેક્ટ્રોનની જોડ એક બે અહીંયા એક ઇલેક્ટ્રોન અહીંયા એક ઇલેક્ટ્રોન અહીંયા બે બે ઇલેક્ટ્રોન દ્વિબંધ છે અહીંયા સિંગલ બંધ અહીંયા દ્વિબંધ અહીંયા સિંગલ બંધ બરોબર થઈ ગયા
ખાસ આને ફોલો કરવાનું છે ઉપર એક હાઇડ્રોજન સહસંયોજક બંધ કાર્બન ને ઇલેક્ટ્રોન હાઇડ્રોજન નો ઇલેક્ટ્રોન એચ કાર્બન નો 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 ઇલેક્ટ્રોન હાઇડ્રોજન નો ઇલેક્ટ્રોન એચ આ એનો બિંદુ નિરૂપણ થઈ ગયું ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ બરોબર છે બરોબર છે ઇલેક્ટ્રોન બંધારણ થઈ ગયું હવે દરેક કાર્બન ની 8 હોય 2 4 6 8 આ કાર્બન ની પણ 2 4 6 8 ના ફાવત હાથથી દોરવાનું પણ એક્ઝેક્ટ ગોળ આવું જોઈએ પેન્સિલ થી દોરો એટલે શું થાય કે આ તમારે એચ ને આગો પાછો કરવો હોય તો તમે કરી શકો છો કર્યા પછી 8 ઇલેક્ટ્રોન તમારે ગણી જવાનું થઈ ગયા દરેક 8 ઇલેક્ટ્રોન હવે હાઇડ્રોજન માં આપણે તમારે દોરવાનું હાઇડ્રોજન હું અહીંયા દોર્યું તો એ આ થઈ ગયું આપણું બેન્ઝીન નું બિંદુ નિરૂપણ આનો પણ સ્ક્રીનશોટ પાડી અને તમે ધ્યાનથી લખો આનો તમારે હોમવર્ક માં જાતે બીજા પત્તા પર લખવાનું છે ખાસ ધ્યાનમાં રાખજો બરોબર છે સીધું કોપી પેસ્ટ જ કરવાની તમારે રહેશે બરોબર છે તો આ થઈ ગયું બેન્ઝીન નું નિરૂપણ હવે આપણે આગળ બીજા બે જોવાના બાકી છે ખૂબ જ મહત્વના હતા 11 12માં ધોરણમાં પણ તમારે આવવાના છે બરોબર છે એને ધ્યાનમાં રાખી બરોબર તમારે અહીંયા અભ્યાસ કરવાનો છે બરોબર હવે આપણે જોઈશું હાઇડ્રોજન સલ્ફાઇડ ચોથું જોઈશું હાઇડ્રોજન સલ્ફાઇડ H2S માં બિંદુ નિરૂપણ બરોબર H2S સલ્ફર છે સલ્ફર નો પરમાણુ ક્રમાંક 16 ની ઇલેક્ટ્રોન રચના 2 8 6 બરોબર છે એટલે કે L M M કક્ષામાં કેવી રીતના બિંદુ ગોઠવણી છે આપણે જોઈશું M કક્ષા 1 2 3 4 5 અને 6 બે યુક્વિટ ઇલેક્ટ્રોન અને બે અયુક્વિટ ઇલેક્ટ્રોન છે બીજો હાઇડ્રોજન છે હાઇડ્રોજન નો પરમાણુ ક્રમાંક કે ની ઇલેક્ટ્રોન રચના 1 એટલે કે કક્ષકમાં કે કક્ષા છે એમાં એક અયુક્વિટ ઇલેક્ટ્રોન રહેલો છે સમીકરણ સ્વરૂપે દર્શાવીએ બરોબર છે S છે S ની આજુબાજુ અહીંયા યુક્વિટ ઇલેક્ટ્રોન બતાવી દીધા અહીંયા અયુક્વિટ ઇલેક્ટ્રોન બતાવી દીધા પ્લસ હાઇડ્રોજન ના કેટલા બે પરમાણુ આ થશે આપણો સલ્ફર નો પરમાણુ આ થશે આપણો હાઇડ્રોજન નો પરમાણુ બરાબર છે તો શું થશે આ સલ્ફર છે યુગ્મિત ઇલેક્ટ્રોન અહીં આવી ગયા આ યુગ્મિત ઇલેક્ટ્રોન અહીં આવી ગયા આ બંને બાજુ એક એક હાઇડ્રોજન આવી જશે બરોબર છે પણ આપણે સાદું બંધારણ દોરીએ આપણે H S H બરોબર છે આ એનું કેવું થઈ ગયું બંધારણીય સૂત્ર થઈ ગયું એને પછી નું બિંદુ નિરૂપણ કરીએ આપણે બરોબર છે આનું બિંદુ નિરૂપણ થઈ ગયું બરોબર છે એને હું થોડા મોટું કરીને બતાવું છું બરોબર છે બિંદુ નિરૂપણનું
આ સલ્ફર ની અંદર આ યુગ્મિત ઇલેક્ટ્રોન બતાયા, આ હાઇડ્રોજન નો ઇલેક્ટ્રોન અને H, હાઇડ્રોજન નો ઇલેક્ટ્રોન અને H, સલ્ફર ની અષ્ટક રચના 2 4 6 8, હાઇડ્રોજન ની પણ અષ્ટક રચના પૂર્ણ થઈ ગઈ, તો થઈ ગયું હાઇડ્રોજન સલ્ફાઇડ નું બીજુ રચના। તો તમારે આટલે આટલો વિડિયો ને પોઝ કરી અને તમારે લખવું પડે, બરોબર છે। તો આજે આ ચોથાનો આપણે અભ્યાસ કર્યો, બરોબર છે। હવે આપણે આના પરથી આપણે પાંચમું જોઈશું, F2, બરોબર છે। F2 એટલે ડાયફ્લોરિક, આજનું પાંચમું આપણે અભ્યાસ કરવા જઈશું ડાય ફ્લોરિન F2। F2 નો પરમાણુ ક્રમાંક 9, F નો 2 અને 7, KL, એટલે કે જેની L કક્ષાની અંદર, L કક્ષા છે એની અંદર 1 2 3 4 5 6 7, બરોબર છે, 7 ઇલેક્ટ્રોન થઈ ગયા। અને કે આપણે એક્સપ્લેનેશન કરવું, 3 યુગ્મિત ઇલેક્ટ્રોનની જોડ અને 1 અયુગ્મિત ઇલેક્ટ્રોન રહેલો હોય છે, બરોબર છે। એને આપણે આ સમીકરણ સ્વરૂપે જોઈએ, F છે એની આજુબાજુ 3 યુગ્મિત ઇલેક્ટ્રોન બતાવી દઈએ, આ યુગ્મિત ઇલેક્ટ્રોન કયો કયો આપવાનો, ફ્લોરિન પરમાણુ, બંધારણીય સૂત્ર, આ તેનું થઈ ગયું બિંદુ રચના, બરોબર। અને આપણે મોટું કરીને જોઈએ, આપણે એફ સિંગલ બંધ એફ, અહીંયા યુગ્મિત ઇલેક્ટ્રોન ની જોડ, અહીંયા યુગ્મિત ઇલેક્ટ્રોન ની જોડ 3 બતાવવાની, આ થઈ ગયું નું બિંદુ રૂપમાં અષ્ટક રચના, પછી પૂર્ણ કરી દેવાની 2 4 6 અને 8, અહીંયા પણ 2 4 6 અને 8, આ થઈ ગયું નું બિંદુ નિરૂપણ, બરોબર છે। તો F2 એટલે કે ડાયફ્લોરાઇડ ફ્લોરિન ની અંદર પણ કેવી રીતના બિંદુ નિરૂપણ થાય છે એ આપણે અહીંયા બતાવ્યું। તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો પોઝ કરી અને આનો પણ તમે ગહન અભ્યાસ કરશો, બરોબર છે। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ખૂબ જ મહત્વના 5 જે છે બિંદુ નિરૂપણનો અભ્યાસ કર્યો, એક આપણે સાયક્લોબ્યુટેનનો અભ્યાસ કર્યો, પછી આપણે S8 સલ્ફર અણુનો અભ્યાસ કર્યો, પછી આપણે બેન્ઝીનનો અભ્યાસ કર્યો, પછી આપણે જોયું કે હાઇડ્રોજન સલ્ફાઇડ H2S નો અભ્યાસ કર્યો, અને છેલ્લે ડાયફ્લોરિન F2 નો અભ્યાસ કર્યો। બધા જ બિંદુ નિરૂપણ હતો, હવે કોઈ બિંદુ નિરૂપણ હવે કોઈ નવું છે ને, આગળ 2 આવશે, બરોબર છે, નવા તબક્કાની અંદર તેનો આપણે અભ્યાસ કરીશું। તો દરેક રોજે રોજ વિડીયોને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, બરોબર છે, લાઇક કરવાનું ભૂલશો નહીં, કોમેન્ટમાં તમારું નામ લખશો, ફક્ત હજી પણ 12 જણ વિદ્યાર્થીઓ જ કોમેન્ટ કરીને હાજરી પુરાવે છે, બરોબર છે। રોજે રોજ હોમવર્કના ફોટા હવે તમારે મોકલવા પડશે 8 વાગ્યા સુધી, 8:01 જો સાહેબનો ફોન આવી ગયો તો એનું એ લખેલું 5 વાર લખવું પડશે। તો બી કેરફુલ વિદ્યાર્થી મિત્રો, આજે આટલું જ।